ને મિત્રો મજામાં મિત્રો ગઈકાલે જે રીઝનિંગના માસ્ટર બની ગયા છે એ લોકોને તો બહુ મજા આવી હશે ગઈકાલની જે પરીક્ષા હતી કોન્સ્ટેબલની તો એમાં ખૂબ બધા રાજીપા સાથે કામ કરી રહ્યા છે પણ મિત્રો મને આનંદ છે કે તમે દરરોજ આ કાર્યને નિયમિત રૂપે કરી રહ્યા છો તો મિત્રો જેમ ટીપે ટીપે સરોવર ભરાય એમ તમારું જે નોલેજ છે એ એટલું બધું અપડેટ થઈ રહ્યું છે કે તમને ખ્યાલ નહીં આવે કે ક્યારે આ વસ્તુ તમને ઉપયોગી થઈ જશે અને એટલે જ બધા કોમેન્ટ્સની અંદર રાજીપો વ્યક્ત કરે છે કે સર ખૂબ મજા આવી તો મિત્રો બસ આ કામ ચાલુ જ રાખજો અને પછી જુઓ કે તમે ક્યાં હો છો તો મિત્રો કેવો પ્રશ્ન છે કે જો ટેલેન્ટને કોડમાં TNELAT લખાય તો ડ્રાઈવરને શું લખાય મિત્રો તમે જુઓ આમ તો ટી અને ટી છે એટલે આપણે બહુ ખબર પડે આટલા વિશે વિચારી તો અહીંયા શું થયું છે પહેલાં એન લીધો છે પછી ઈ લીધો છે એટલે કે આ આખી ગાડી આમ આવી હોય એવું લાગે છે તો આ બે આપણે એમને રાખી જેમ કે ડ્રાઈવરમાં ડી અને આર એમને રાખી પણ RIVE એમ લખી RIVE જોયું છે આવું ક્યાંય છે ડેવીર RUS તો મિત્રો DEVIRR DE તો આવું કંઈક પૂછાય છે બીજું તો કંઈ હોતું નથી ગઈકાલના ક્વેશ્ચન જોજો બસ આવું જ બધું હોય છે જોઈએ નેક્સ્ટ મિત્રો અહીં બીજો પ્રશ્ન પણ જોશો તો ખ્યાલ આવશે કે એ બરાબર એક છે સી બરાબર નવ છે તો ઈ બરાબર શું તમને ખ્યાલ છે કે એ બી સી ડી ઈ એફ આમ જે છે એમાં તમને આ એક કોડ આપ્યો છે આ નવ કોડ આપ્યો છે અને તમારે આ કોડ જોઈએ છે મિત્રો એક દેખાઈ જાય એકડો અને નવડો એટલે એમ લાગે છે કે આ એકનો વર્ગ હોય તો અહીંયા કોણ હોય તો બેનો વર્ગ હોય આ ત્રણનો વર્ગ આ આપણે પેટર્ન દેખાય છે તો આ શું હોય ચારનો વર્ગ અને આ શું હોય પાંચનો વર્ગ અને પાંચનો વર્ગ એટલે કેટલા 25 તો એવું આપ્યું છે હા આપ્યું છે તો આ પહેલો સમ બીજો સમ મેં તમારા માટે સ્પેશિયલ બનાવેલો છે કદાચ ક્યાંક પૂછાયેલો પણ હોય મને ખબર નથી પણ આવી પેટર્ન આવી શકે છે એવું તમને ખાલી હું ધ્યાન દોરું છું તો મજા આવી દોસ્તો જોઈએ આજનું હોમવર્ક મિત્રો આ દાખલો પણ મેં તમારા માટે જ બનાવ્યો છે મને ખબર નથી આવું ક્યાંક પૂછાણું હોય તો પણ મને વિચારાયું કે નવું નવું આપણે કરતું જ રહેવાનું છે તો બુક્સમાં મળે કે ન મળે ચલો મેં તમારા માટે મૂકી દીધી કે જો સોનાના એક સમઘન તમને ખબર છે જેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ સરખી હોય હે ને તો આવો કંઈક સમઘન હશે એ સમઘનની લંબાઈ અડધી કરી નાખવામાં આવે છે બરાબર ને અહીંયા દાખલા 20 સેમી હોય તો 10 સેમી કરી નાખવામાં આવે છે તો અડધી કરી નાખવામાં આવે તો મૂળ ભાવના ખાલી જગ્યાએ ભાગના રૂપિયા મળે એટલે કે સોનાનો સમઘન છે તો એને તમારે વેચવો છે તો એને અડધા કરી નાખીને વેચી નાખવો છે તો કેટલા રૂપિયા મળે અડધા મળે પા મળે છઠ્ઠા મળે આઠમા ભાગના મળે જે કંઈ મળે ખબર નથી તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે જવાબ અડધા પા છઠ્ઠા એમ લખો આઠમા તો પણ ચાલશે એ બી સી ડી એમ લખો તો પણ ચાલશે તો મિત્રો બધા પ્રયાસ કરજો આનંદથી પ્રયાસ કરજો તો જોઈએ કોનો જવાબ સાચો પડી રહ્યો છે ને હવે જોઈએ ગઈકાલનું હોમવર્ક મિત્રો આ પ્રશ્ન છે ને થોડો હાઈ લેવલનો મૂક્યો હતો અને થોડોક વિશિષ્ટ મૂક્યો હતો જે કદાચ ક્યાંય તમને જોવામાં આવ્યું હોય તો મને ખબર નથી મને તો નથી આવ્યું પણ મેં અહીંયા એક બીજી એક પેટર્ન પકડી હતી કે અહીંયા જે છે ને એ એક તો ત્રણને નિશેષ ભાગી શકાય છે જેમ કે 63ને તમે 3 વડે ભાગો તો આવશે 31 અને 108ને તમે 3 વડે ભાગો તો 73 9 36 18 હા કે ના તો બસ બીજું કાંઈ નથી કર્યું અહીંયા આંકડાઓને ચેન્જ કર્યા છે 31ના 13 કર્યા છે તો 36ના શું થશે 63 તો એવો જવાબ છે જી હા છે તો કંઈક નવું હે ને તો ધારો કે આપણું વિડીયો જોતા જોતા કોઈ પેપર કાઢનારને મજા આવી જાય અને આ પૂછી નાખે તો સ્વાભાવિક છે કે તમને પણ ફાયદો થશે અને નવી પેટર્ન તો છે જ તો મિત્રો હેતુ આટલો જ છે અને ઘણા વિદ્યાર્થીઓ લખી રહ્યા હતા કે સર તમે પેપર કાઢવા ગયા હતા તો ના ભાઈ હું પેપર નહોતો કાઢવા ગયો પણ મને એટલી ખાતરી છે કે તમે બધા નિષ્ઠાથી કામ કરો છો એ બધાને ખબર છે તો એ તો વાત છે જ કે સતત કંઈક નવું શીખતા રહે તો જરૂરથી આપણને ફાયદો થાય અને થાય તો દોસ્તો મજા આવી ઘણા બધા લોકોને મજા આવી છે કેટલાને આપણે કોમેન્ટ્સ લખી પણ કોમેન્ટ્સ હું બધાને નથી લખી શકતો પણ તમને પણ ખબર છે કે સર બધાની કોમેન્ટ્સ વાંચે છે એટલે કોમેન્ટ્સ તમે સતત લખતા રહેજો બસ મિત્રો આનંદથી કામ કરતા રહીએ અને મિત્રોને જોડતા રહીએ કારણ કે ગઈકાલે કોમેન્ટ્સનો એટલો બધો મારો છે કે એટલા બધા વિદ્યાર્થીઓ રાજીપાથી બધી કોમેન્ટ્સ લખી છે કે સર ખૂબ મજા આવી છે તો આ મજા બધાને મળવાની છે કારણ કે હજી બિન સચિવાલય ક્લાર્ક તલાટી કેટલા બધા હા ને પરીક્ષાઓ આવી રહી છે તો બસ આ જ તમારી જે
મહેનત છે સીધે સીધી ત્યાં કામ આવવાની છે. તો બસ મિત્રો, આનંદથી કામ કરતા રહીએ, બધાને જોડતા રહીએ, આગળ વધતા રહીએ. આવજો.